ઉત્તર પ્રદેશની હાથરસમાં બનેલ ઘટના મામલે લવતર જયભીમ યુવા ગ્રુપ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. સમગ્ર દેશમાં ઉત્તર પ્રદેશમાં બનેલ હાથરસની ઘટનાના વિરોધ પ્રદર્શન સાથે મનીષા વાલ્મીકીના આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે, ત્યારે લખતર જયભીમ યુવા ગ્રુપ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી આરોપીઓને ફાંસી આપવી ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરનાર તમામ પોલીસ કર્મચારીઓને બરતરફ કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય આપવા સીબીઆઈ તપાસ કરવા અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી પીડિત પરિવારને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરાઈ હતી. રિપોર્ટર જયેશ બોખાણી. આજ રોજ લગતા મામલતદાર કચેરી અમે જે મનીષાબેન ઉપર જે રેપ કરવામાં આવ્યો છે અને એને બે રહીમીથી જે મારી નાખવામાં આવ્યો છે કે જે અસહનીય છે, જે અમે જો એના ચલચિત્રો જોઈને પણ જો દહેશી ઉઠતા હોય તો એના ઉપર શું વીતી હશે એ તો એ જ જાણે. અને તેમ છતાં પણ આટલા આટલા દિવસો 14-15 દિવસ થઈ ગયા તો પણ તેની કોઈ સમયસર સારવાર કરવામાં નથી આવી. બીજી એ કે એની માતા એના પિતા પણ જે એનું મોં જોવા માટે જે તડપી રહ્યા હતા તો પણ એનો ચહેરો જોવા માટે પણ એ લોકો એને પરવાનગી નથી આપી. અને એ લોકો એટલી બધી જાણે ઓલો સામાન હોય કચરો કેમ હોય એવી રીતે એને બાળી નાખવામાં આવી છે. તો આ તો ખરેખર શરમજનક બાબત છે. એવું જરૂરી નથી કે દલિત છે, કાલ સવારે કોઈ બીજાની પણ દીકરી હોય. અને આ સરેઆમ થાય છે, જે ઉત્તર પ્રદેશમાં સરેઆમ દિન દહાડે થતું હોય છે. તો આ આપણા કેન્દ્ર સરકારમાં જે મોદી સાહેબ બહુ ઝુંબેશો ચલાવતા હતા બેટી બચાવો બેટી બચાવો, તો એને મારે એટલું જ કહેવાનું છે કે પહેલાં તમે બેટીને બચાવો અને પછી ભણાવજો. બરાબર, પહેલાં તમારા માટે આ જવાબદારી છે બેટીને બચાવવાની. તમે જ્યારે માતા એના ભ્રૂણમાં મારી નાખતી હતી ત્યારે તમે માતા પિતાને તમે એટલું જ કહેતા હતા કે ભ્રૂણ હત્યા કરે છે અને આ કરે છે. પણ એ આ ડરથી જ માતા હર કોઈ માતા આ શબ્દ સાંભળીને રેપ શબ્દ સાંભળીને પણ હર કોઈ માતા દેશી ઉઠે છે અને એટલા માટે જ એને ભ્રૂણમાં મારી નાખે છે. તો તમે જો બેટી બચાવી ન શકે તેને ભ્રૂણમાં મારી નાખવા દો, કેમ કે આ દરિંદોના હાથે મરવા કરતાં એના ભ્રૂણમાં મરવું એના માટે હિતાવહ છે. તો મારું એટલું જ મોદી સાહેબને કહેવું છે કે કાં તમે યુપીમાં યોગી રાજ રહ્યું એને બદલી નાખો અને તમે કંઈ તમારા હસ્તક જો થતું હોય તો કરો, નહીંતર લોકશાહી છે તો લોકશાહીને એના હાથે જ એનો નિર્ણય કરવા દો. બસ.